ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. રામ રામ રૂપે આવ્યા, કૃષ્ણ કૃષ્ણ રૂપે આવ્યા આ દુનિયામાં વર્ષો પહેલાં. તો ઘણાને બુદ્ધિથી વિચારીએ ને તો એમ થાય કે રામ ભગવાન, આમ તો ભગવાનનો અવતાર માને, આખી બ્રહ્માંડને ચલાવનારા ગણાય, ને છતાંય જ્યારે સીતા માતાનું હરણ થાય ત્યારે એક સાવ સામાન્ય માણસની જેમ આકુળ વ્યાકુળ થઈને એની શોધ કરે અને એની પાછળ રડે, તો આમાં કાંઈ એનું ભગવાનપણું તો દેખાય નહીં. અને જ્યારે કૃષ્ણ, આમ તો કહેવાય કાળીઓ ઠાકર પણ પૃથ્વી બ્રહ્માંડોનું સર્જન કરનાર પ્રભુ, એ પણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પોતાના જ ગુણનો વિનાશ, અંદરોઅંદર એના યાદવ કુળનો પૂરો વિનાશ થઈ ગયો. અંદરોઅંદર એના એના જે બાળકો હતા એ લડીને મૃત્યુ પામમાં, તો એમાં પણ એ કાંઈ ન કરી શક્યો. તો એ જોતા તો એમ લાગે કે પ્રભુ છે, પણ બધું એની રીતે જ હાલતું હોય. મહાભારત જેવું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું, કૃષ્ણની હયાતીમાં લડવામાં આવ્યું, તો એ જોતા એમ થાય કે આવડા મોટા સમર્થ હોય ને ભગવાન હોય, જેમ જેની મરજી વિના એક સૂકું તણખલું હલતું ન હોય, આમ તો એવું કહી તો પછી શું આ યુદ્ધ કરવું ને એ બધું પણ એની મરજી હશે. તો આની પાછળ બુદ્ધિથી વિચારીએ તો એમ થાય કે શું હશે ભેદ, પણ આનો જવાબ એક જગ્યાએથી મળે છે, ઘણી જગ્યાએથી મળતો હશે. પણ મને જે ધ્યાનમાં આવ્યું એ હું તમને કહું, તો કે ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજ લખેલું વચનામૃત, વચનામૃતમાં પહેલાં મને વચનામૃતમાં શું છે શું નહીં એ કંઈ બહુ આમ એમ લાગતું બહુ અઘરું હોય છે, મજા ન આવે, પણ મેં વાંચ્યું તો હજી નથી. પણ એના ઉપરના જે પ્રવચનો છે ને એ સાંભળ્યા પછી આનો જવાબ એક મળે એવું છે. તો એનું પ્રભુ તો એ જવાબ કંઈક આ રીતે છે કે જ્યારે ઈશ્વર પ્રભુના જ્યારે જ્યારે અવતાર થાય ને ત્યારે એ મનુષ્ય રૂપે જ્યારે પૃથ્વી ઉપર અવતરણ કરે ને ત્યારે પોતાની જે ઐશ્વર્ય હોય ને એ સીમિત કરીને મનુષ્ય રૂપે જ વર્તતા હોય છે. અમુક જોનારા લોકો જ મનુ પ્રભુ તરીકે જોવે, બાકી તો ઘણાને એમ જ લાગે કે આ સામાન્ય માણસ જ છે. એ બધા અવતારોમાં એવું થયું, રામ પ્રભુ રામના અવતાર હોય કે કૃષ્ણનો અવતાર થયો હોય, કેવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર હોય, દરેક અવતારમાં આ વસ્તુ બનેલી છે. એટલે વચનામૃતમાં ક્યાંક એવું કીધેલું છે કે લખેલું છે કે ઈશ્વરનો પ્રભુનો જ્યારે અવતાર થાય ને ત્યારે એ મનુષ્ય રૂપે જ્યારે અવતાર ધારણ કરે ને ત્યારે તેની ત્યારે મનુષ્યને સામાન્ય માણસ જે છે એ જેવી રીતે વર્તન કરે ને એવી જ રીતે વર્તન કરતા હોય છે. આમ આપણે કહીએ કે નાટક ન ભજવતા હોય, કે આપણને અંદરથી તો ખબર હોય કે હું મહારાણા પ્રતાપ નથી, પણ છતાંય મહારાણા પ્રતાપનું નાટક ભજવતો હોય તો ત્યાં મહારાણા પ્રતાપની જેમ વર્તતો હોય. આવી જ રીતે એકવાર મહારાણા પ્રતાપનું નાટક ભજવતો હતો ને એક માણસ હતો ને તો એ બસમાં બેસીને એને ક્યાંક જવાનું હતું, તો ભાલો લઈને બસમાં ચડી ગયો મહારાણા પ્રતાપ, ને ઉતરે નહીં, કોઈને જવાય ન દે, આડો એમને ઊભો રહી જાય. એટલે હવે ઓલો ડ્રાઈવરને કંડક્ટરને થયું કે આને ઉતારવો છે, કેમ કરવું. તો આગળ બસ આવી ને સ્ટેશન આવ્યું ને ત્યાં ટંકોરી વગાડી અને ઓલાએ કંડક્ટરે કીધું ગાલો ચિત્તોડગઢ, એટલે ઉતરી ગયો મહારાણા પ્રતાપ. બસ તો આ રમુજી સાથે થોડીક વાત તમને કહી દીધી. તો આવું છે, અમુક અઘરાઘરા સવાલો આધ્યાત્મિક દ્રષ્ટિએ તમને થતા હોય ને એના જવાબ ન મળતા હોય એ પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ લખેલા છે. તો આ થોડુંક જે મારા મનમાં આવ્યું એ મેં તમને જાણકારીમાં આવ્યું એ શેર કરી દીધું. અને મારા વિડીયોમાં ક્યારેક ક્યારેક આવી રીતે બુદ્ધિની કસરત પણ ઘણીવાર થઈ જતી હોય, અલગ અલગ પ્રકારના વિચારો ન ઉદભવે એવા પ્રશ્ન ઉદભવે ને એના પાછા જવાબ તમે વિચારો થોડીક વાર ને પછી જવાબ મળે, તો આવી રીતે કંઈક સાવ વેસ્ટ ટાઈમ જાય એવું તો લગભગ બને ત્યાં સુધી એવું નથી હું કરતો. ફાલતું સમય વ્યતીત થાય, કંઈક કંઈક થોડુંક જાણવા મળે અથવા તો કંઈક થોડીક જાણકારી મળે અથવા તો કંઈક બસ સમજી જાઓ, જોનારાને લોકોને ખબર હોય. હવે આપની તારીફ ક્યાં ખુદ કે મૂસે કેટલી કરેગા, એ આ એક છે કે પોતાના વખાણ પોતાના મોઢેથી ન કરવા અને બીજાની નિંદા પણ ન કરવી. ઉપદેશના તો ખજાના જ ભર્યા છે. બસ હવે પછી બહુ કહીશ તો બોર થઈ જઈશ, બોર થઈ જશો, પછી ટોકાઈ જાય. એટલે પોતાના સ્વજનના કોઈ આગળ વધતું હોય ને તમને એમ થાય ને કે બહુ સારું કરે તો બહુ જાજા વખાણ ન કરવા, એવું થતું હોય ઘણાને બનતું હોય આ પૃથ્વી ઉપર કે આ દુનિયામાં હું તમે જન્મ ધારણ કરીને અહીંયા અત્યારે વિચરી રહ્યા છીએ, તો આપણને એમ થાય કે સૌથી સુખી રહેવા માટેની કોઈ ફિલોસોફી હોય. એક વિચાર મારા મનમાં આવ્યો છે તો એ કહી દઉં તમને. મને તો એ ઘણી જગ્યાએ એમ પ્રેક્ટિકલી લાગે કે ના એ બરાબર હશે, તમને લાગે તો અનુભવમાં તમારા આચરણમાં પણ મૂકી શકો કે આપણે અહીંયા ફક્ત આપણું ઋણ પૂરું કરવા માટે આવ્યા છીએ, ભોગવવા માટે નથી આવ્યા. આટલું ખાલી એક વાક્ય પ્રેક્ટિકલમાં મૂકી દો અથવા તો વિચાર રાખો ને મગજમાં, એટલે તમે ઓલવેઝ સુખી જ રહ્યો, ક્યારેય દુઃખ જ ન થાય. કારણ કે વિપરીત પરિસ્થિતિ આવે તો એ તમને કંઈ એમ દુઃખ ન થાય, અને સારું આવે તો એ કંઈ એમ ન થાય કે ભાઈ હાલો ભોગવી લઈ આપણું ઋણ પૂરું, જે કંઈ ખરાબ થાય એમાંય માનવું કે આપણું ઋણ કપાઈ રહ્યું છે. કંઈક એવું પૂર્વના એવા કર્મ હોય ને એ અત્યારે
એનું ઋણ અત્યારે પૂરું થાય છે અને કંઈક સારું થાય તો પણ એનું ઋણ, એટલે આપણે ઋણ પૂરું કરવા માટે આવ્યો હોય ને એને કંઈ ભોગવવાની બહુ લાલસા ન રખાય. આજના વિડીયોમાં ખબર નહીં અંદરથી આમ એવા એવા ભારે ભારે શબ્દો આવે છે. મને ઘણીવાર એવું થાય કે આવું બધું ક્યારેક મોબાઈલ સામે હોય ને તો શબ્દો ન નીકળે ને ક્યારેક ધાયરા બહારના સારા શબ્દો પણ નીકળી જતા હોય. તો જો સારા શબ્દો નીકળતા હોય ને એ ઉપરવાળો પ્રભુ જે આપણા બધામાં રહેલો છે ને એ બોલાવતો હોય, અને ખરાબ શબ્દો તમને કોઈ લાગતા હોય કે એમ લાગે કે આ તો સાવ ટાઈમ પાસ કર્યા ને તો એ શબ્દો મારા છે એમ સમજીને ચલાવી લેવું. નહોતું આપવું ને ઘણી વાત જ્ઞાનરૂપે તમને કહી દીધી. સારી લાગી હોય તો શેર કરજો, જો કે આ પ્રકારનું આવી રીતનું અલગ રીતે સરળ રીતે આવી માહિતી કોઈ આપતું હોય તો સાંભળી લેવી, એ એક લાવવો છે. બસ હવે બહુ થઈ ગયો, હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હોય એ. તો ત્યાં સુધી જોતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે એમાં પછી દર વખતે ઓલું સબસ્ક્રાઇબનું બટન મૂકીને યાદ કરાવું, ક્યારેક કંઈ પણ દેવું જરૂરી છે એટલે કહી દીધું. ચાલો મમ્મી, હા ગીટાબા નથી એટલે આ બા અત્યારે વારે છે, જોકે એના ટાઈમ મુજબ અત્યારે ગીટાબા નથી, નકરી આવીને મંદિરેથી બેસી ગયા હોય, વારવા બેસી ગયા હોય પછી થોડુંક વાળી લે ને પછી બે હિચકે હા વિહામો ખાય, ટેકો કરી દે થોડો. બીજું શું હોય, બપોરના સમય અત્યારે હવે તડકો ફૂલ હોય ને એટલે કાંઈ જાજો ટાઈમ ન રહેતો, એટલે અટાણે વાર્તાલાપ કરી લઈ જે કાંઈ કરવો હોય, પછી બપોરે રિયે નો રિયે કાંઈ નક્કી ન હોય. શું બા મજામાં ને? હું ફૂટ્યું ઓલી ટિંડોરી અહીંયા વાવી, એમ નહીં પણ એ કેવી રીતે હું વાવ્યું કટકો બે પાંદડા રહ્યા આજ કયો હોય ને હવે કોરાણી એની સીઝન આવે ને એટલે કોરાતી હોય, જીગાની ક્યાં કમી છે, બહુ એવું લાગે ત્યાં વાવી દેજો, અહીંયા વાવી દે આ ઝૂલા નું ઓલું રહ્યું ને ત્યાં સુધી એક અહીંયા આવી જાય એક અહીંયા આવી જાય ને એક અહીંયા તૈનક ઝાડ થઈ જાય હજી, એટલે આ થોડુંક પેક થઈ જાય, એક અહીંયા વવાય એટલે થઈ જાય, પછી એક ઝાડવા પાસે હાવ વાવી દેવાય તઈને કજી હાલે, અહીંયા એક જ વાવી જાય પણ અહીંયા થરગવો હે એટલે બહુ વધવા ન દે. ચાલો પ્લાનિંગ હાલે છે ગાર્ડનિંગનું, કેટલા ઝાડવા હવે વવાય, ચોમાસું આવશે એટલે બીજા બે ત્રણ હારા કંઈક વાવવાની ગણતરી રાખીએ છીએ. 8 વાગ્યા છે, વેદુ ઉઠી ગઈ છે. શિવાયની બેન કઈ બુક તું વાંચસ? હે શારીરિક શિક્ષણ, શ્વાસોચ્છ્વાસ રહી ગયું. આ તારે આવ્યું, પહેલાં તો નહોતું, આપણે પહેલાં લઈ વાત હતી, પહેલાં ધોરણમાં ત્યાં હતી આ યોગ ને શારીરિક શિક્ષણ ગયા વર્ષે હતી. એમ ચાલો હવે શિવને ઉઠાડવા જાય, એનું ઓલું રમકડું લઈને નાસ્તો કરવો છે ને પછી કરી લેજે શિવ વાયરે. કેટલા વાંચ્યા? ઓહો વાહ, વેરી ગુડ, સરસ. ચલો આ લઈને જ અત્યારે ઉઠાડવા જવું છે, જોઈ શું કરે છે. શિવાય જોઈએ હવે, હમણાં બોલશે. તું બોલ શિવાય. અ શિવાય, અ શિવલા, અય શિવલા, શિવાય શિવાય શિવાય.
જો તાર ઓલું ઢીંગું આવ્યું. સિવાય સિવાય બોલ તો, સિવાય ને પીપી વહી ગયું હે? જો વહી ગયું ને, મને ખબર હતી આજ ઠંડી હતી ને. તો હા, પણ તો હવે હાલ નીચે બીજું હું, ખબર જ હતી કે આજ ઠંડી હતી ને, સવાર પડે એટલે તારે પીપી વહી જા હે. હવે શું કરશું? કોઈ દી એસી નો ચાલુ કરો, કોઈ દી એસી ચાલુ ન કરો. તો પણ તું રહીતે કહેતો તો ગરમી થાય છે, ચાલુ કરો ચાલુ કરો. હાલ હવે નીચે હાલ, પીપી વાળી ચડી પહેરીને હુઈ ગયો છો ને. અઈ હાલો, આમ તો મજા આવતી છે ને, ટાઢું ટાઢું લાગે હે, કુલર જેવું. પીપી થઈ ગયું એટલે પછી તો ઠંડુ લાગે. હાલ હવે હાલ ઊભો થા, પીપી વાળી ચડી પહેરી ગયો છો. હાલો સિવાય ઊભો થા, તો ડાગલું આવી ગયું જો. અને કે બોલ બોલ તો બોલ તો સિવાય, તું બોલ. પીપી વહી ગયું કે તો ડાગલાને પૂછતો, તાર પીપી વહી ગયું. ડાગલાને પૂછતો, તાર પીપી વહી ગયું. પૂછતો તું પૂછતો. તને ઠંડી લાગતી હતી પૂછતો? પીપી કેમ કરી લીધું સેટી ઉપર પૂછતો? એને પૂછતો ઉભો થા ઉભો. હાલ હવે હાલ નીચે, હાલો નીચે ઉતરો, નીચે ઉતરો. હા તો બેઠા બેઠા ઉતરે, લાઈ હું પકડી લઉં. હાલો આવી ફટાફટ. હા શું વેદુ ને કેવું છે? શું કે ઈ કે પીપી વહી ગયું? વેદુ પતિ ગયું આજનું વાંચવાનું? તું કેતો તો ગરમી થાય છે ચાલુ કરો, ગરમી થાય છે ચાલુ કરો. આ આ એક એક ઢીંગલું આખા ઘરને હસવે છે, ટાઈમ પાસ કરાવે છે. કાં શું છોકરાથી લઈને મોટા સુધીના બધાને. તો એ તો ગઈ જ છે, તું નથી ગયો. વેદું દે પછી ચડી જા. ઉભો રાખ લઈ તો. હવે બેસી જા માથે. પાડતી નહી એને, બોલો. કીડી પોતાના કરતા 20 ગણું વજન ઉપાડે, વેદુ પોતાના કરતા કેટલું? 50%. હા પણ એ તો કહું છું, એનું એનાથી એનાથી 0.75% વજન ઉપાડે એમ કહીએ કે ને, 75% પોતાના વજનથી 75% વજન. તો આનું હશે કેટલું? 30 કિલો હશે ને વેદુનું. કઈ 30-32 નાનું 20 હશે, 17 કિલો એમ ને. ઓકે, અડધાથી થોડુંક વધારે. બા કંઈક મેજિક કરે છે, મેજિક કરે છે. એ પાણીનું ઓલું હોય ને તો હાઈલો થાય, એ કંઈક જ થાય એવી રીતે પાણી હોય ને તો પાણીનું ત્યાં. એ હવે પૂરું થઈ ગયું, એમાં મકોડી એવી હતી લઈને જતી હતી વાઇટકો ઉપાડી. ના લો હવે આ ક્યાંથી શીખી એવો ને એ ખબર નથી. કરતો કેમ કરવાનું પછી? મારી સામે મારી સામે શિવો મોદીની જેમ હાથ કરે કેમ મૂકી દે? આમ જો કેમ હાથ કરવાનો? પણ એડમાં ને એનું તું શું કામ ડોટી થશે ને, કરવા દે. હવે પહેરલે પહેરીને ઓલું આમ આમ કરતો કેમ કરતો હોય? મોદીની સ્ટાઇલ કરે કોણ જાણે ક્યાંથી શીખી ગયો હે. તું કઈ રહેલ? જ
જો વેદુ ગીત વગાડે ઓલામાં અને ડાગલામાં ગીત વાગશે ને એટલે કરશે, રાયડું નહીં માં હાલ જોઈજો તો જ કરે. કઈ રહ્યો મારા હમું જોઈને કર આ બાજુ ન્યા તારા નથી ઓલા મારી સામે. આ હા કેમ કરવાનું હાથ હાથ? હા મોદી સાહેબ જીતી ગયા. કેમ કેમ શિવુ? અરે પણ ઓહો ફેન ફોલોઈંગ તો જાજા તારા. લે બધાને આમ આમ તો કર. ક્યાંથી કોઈ ટીવીમાં જોતો હશે, શીખી ગયો હશે ગીત વગાડીને. કેમ કરવાનું આમ? જો ગીત વાગ્યું એ ગીત વાગ્યું કેમ કરવાનું? આજના દિવસે ગાયત્રી નગરમાં પારાયણ છે તો જોઈએ, સાંજે સમય મળશે તો જાશું. ચલો મારી પાછળ આ બાળકો અંદર આવી બહાર આવી ગયા છે તો હવે આજ માટે આટલું જ રાખશું. ફરી પાછા મળશું કાલના વિડીયોમાં. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. સાંજે કદાચ પારાયણમાં જો જઈશ તો તમને પણ થોડો ઘણો સત્સંગનો લાહવો મળી શકશે. ભક્ત અને એક જ્ઞાની બે વચ્ચેનો ભેદ, જ્ઞાની બધું જાણતો હોય, ભક્ત કાંઈ જાણતો ન હોય, ખાલી પ્રભુનું નામનું સ્મરણ જ કરતો હોય બસ, બીજું કાંઈ એને આવડે નહીં, વિધિ કોઈ રીત કે કોઈ સ્તુતિ કે એવું કાંઈ આવડતું નથી. અને ઓલો જ્ઞાની છે એને બધી ખબર હોય. તો આ વચ્ચેનો ભેદ કેવો? એક રસોઈયો અને એક સામાન્ય માણસ જેવો. રસોઈયાને બધી જાતની રસોઈ બનાવતા આવડે પણ જો એ ખાય નહીં તો એનો કોઈ ફાયદો નહીં. અને સામાન્ય માણસ બનાવતા કાંઈ ન જાણે પણ બહુ સારી વાનગી બનેલી હોય, ભલે ખબર નથી કેમ બની છે પણ ખાઈ જાણે તો એ એનો ઉપયોગ કરી જાણે, એમ ભક્ત છે એ જ્ઞાની કરતાં ઊંચો માની શકાય આ દ્રષ્ટાંતને અનુલક્ષીને. એટલે અંતે જે સ્મરણ કરતો હોય, પ્રભુનું નામ લેતો હોય, એ જ મોટો. બાકી વિધિ તો ઘણી બધી હોય, જ્ઞાની હોય, જાણતા હોય પણ જો નામનો મહિમા ન જાણતો હોય તો કાંઈ નહીં એના જેવું થયું. એક સાહેબે એના વિદ્યાર્થીને પૂછ્યું કે એપલનો સ્પેલિંગ બોલ. એટલે ઓલો વિદ્યાર્થી કહે કે એ સાહેબ મને નથી આવડતો. અત્યારના છોકરાએ બુદ્ધિશાળી હોય એટલે સાહેબે એને કીધું કે હું તારા જેવડો હતો ને ત્યાં તો મને આ એપલ એથી ઝેડ સુધીના બધા સ્પેલિંગ આવડતા મને. એટલે વિદ્યાર્થીએ કીધું કે તો સાહેબ તમને કોઈક સારા શિક્ષક મળી ગયા છે. એક ભાઈના ઘરમાં આગ લાગી ને તો ફાયર બ્રિગેડવાળાને મિસ કોલ મારે. લોભિયાની પરાકાષ્ઠા આને કહેવાય. એક ભાઈ એક સાધુના ફોન ઉપર હાથ વખત ફોન કર્યા પણ સાધુએ ઉપાડ્યા નહીં, મિસ કોલ થઈ ગયા. એટલે પછી સાધુ કંઈક પૂજામાં ને એની નિત્ય વિધિમાં બેઠા છે. પછી સાધુએ સામેથી ફોન કર્યો તો એ હા એને મિસ કોલ માર્યા સાધુએ કે મારે ક્યાં કામ છે, કે એને કામ હશે તો કરશે. તો હાથવાર મિસ કોલ કર્યા તો એને ઉપાડ્યો નહીં. એટલે પછી આઠમી વખત સાધુને એમ થયું કે લાવો ને કંઈક ઇમરજન્સી હશે. એટલે એને સામેથી ફોન કર્યો, ઓલાએ ઉપાડ્યો અને એ કહે કે મારા છોકરાને અત્યારે નોકરી માટે, સારી નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે જવું હતું ને એટલે આશીર્વાદ જોતા હતા એટલે મેં ફોન કર્યા હતા તમને. એલા ભાઈ તું મિસ કોલ, તું ફોનનું બેલેન્સ નથી બગાડી એક તો આમાં તને આશીર્વાદ માર કેમ દેવા સાધુ કે.